દ્વારકા જિલ્લાના યાત્રાધામ હરસદમાં ભારે વરસાદના પગલે અને સતત ઉપરવાસના ડેમોમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે હરસદ મંદિર સહિત મુખ્ય બજારોમાં પાણી ભરાઈ ગયા છે. શક્તિપીઠ માનું એક એવું યાત્રાધામ હરસિદ્ધિ માતાજીનું ધામ હરસદમાં ભારે વરસાદના પગલે હરસદમાં ચારે તરફ પાણી ફરી વર્યા હતા. હરસદમાં આ વખતે વર્તુ ટુ તેમજ સાની ડેમના દરવાજા ખોલ્યા હોવાથી તેમજ સ્થાનિક પણ 24 કલાકથી ભારે વરસાદ હોય અને મેઢાકીક પણ ઓવરફ્લો થઈ હોય આ તમામ પાણીના પૂર હરસદ આવી પહોંચે છે, જે રાત્રિના સમયે ભારે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. રાત્રિના બજારોમાં 6-7 ફૂટ પાણી ભરાયા હતા અને સમગ્ર પાણી દરિયામાં ભરી જતું હોય છતાં હજુ સુધી હરસદમાં પાણી ઓછા થવાનું નામ નથી લેતું. કાલ રાતથી આવેલા આ પૂરમાં હરસદમાં ઘરોમાં પાણી ઘૂસ્યા હતા તો દુકાનો અને હરસદ માતાજીના મંદિર પરિસર સુધી આ પાણી ફરી વર્યા હતા. હરસદ તેમજ આસપાસના વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ હતો. હાલમાં હરસદ પાસેના લાંબા ગામે 15 ઇંચ વરસાદ ખાબક્યો હતો તો હરસદ વિસ્તારમાં ભારે વરસાદ હતો. ત્યારે ઉપર ભાણવાડથી વર્તુ ટુના દરવાજા અને સાની ડેમના દરવાજા ખોલવાથી આ ધસમસતા પૂર હરસદ સુધી આવી પહોંચ્યા હતા અને કેડકેડ સમાન પાણી ભરાયા હતા. પાણી દુકાનોમાં ઘૂસી જતા વેપારીઓને વ્યાપક નુકસાન થયું હતું તો પૂર આવતા હરસદ મંદિર પાસેની તમામ દુકાનો બંધ હતી, જેના લીધે દુકાનોમાં પણ વ્યાપક પાણી ભરાયેલું હોય પારાવાર નુકસાન થયું હતું. તો સાથે અહીં દર્શને આવતા ભક્તો પણ આજે પૂરના લીધે દર્શન કર્યા વિના પરત ફર્યા હતા. મુકેશ મોકરિયા સાથે દીપક જોશી, ZSTV દ્વારકા. વરસાદ 2 દિવસથી અતિ ભારે વરસાદ, એકદમ ફૂલ વરસાદ હોવાથી હરસદ એરિયામાં રાત્રે 1 વાગે 11 ફૂટ પાણી હતું, જે અમે નજર સામે નિહાળેલ છે. અને બીજા નંબરમાં કે વર્તુ ડેમના પાટિયા 22 ખોલવાથી સાની ડેમ ખુલ્લો છે એટલે એનું પાણી, અને આટલો વરસાદ પ્રોપર ગાંધીનો રાતનો વરસાદ 3 વાગ્યા સુધીનો 10-11 ઇંચ જેટલો વરસાદ છે, એ બધું પાણી ટોટલ થયું અને 11-12 ફૂટ જેવું રાતે 1 વાગે હરસદ એરિયામાં હતું અને દુકાનો બધી ફૂટી ગઈ હતી. 17ના બોર્ડના લેવલ સુધી પાણી રાત્રે હતું અને અતિ ભારે વરસાદ હોવાથી બહુ જ આ ગઈ રાતના તારીખ 29/9/2000 રોજના રાત્રે 12-1ની વચ્ચે પાણી આવવાનું ચાલુ થઈ ગયું અને હરસદ મંદિરે 10-11 ફૂટ જેટલું પાણી હતું. અમને મામલતદાર ઓફિસેથી મેસેજ મળતા હતા, આની વર્તુ અને સોઠીના દરવાજા પહેલાં તેમજ પુષ્કળ વરસાદ પડતા દુકાનો બધી ડૂબી ગયેલ છે, માલ સામાનની દુકાનવાળાને પૂરેપૂરી 100% નુકસાની થયેલ છે ને કોઈ માણસને કોઈ ઈજા કે આ કે તે કે એવું કાંઈ થયેલ નથી.